યુએઈના પ્રથમ હિન્દુ મંદિરમાં ભૂલથી પણ તો આ વસ્ત્રો પહેરીને જશો તો તમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જાણો ગાઈડલાઈન વિશે અમારા ખાસ અહેવાલમાં. અરબ અમીરાતના અબુધાબીના પહેલા હિન્દુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુધાબીના આ પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિર તંત્રએ પોતાની વેબસાઇટ પર મંદિરમાં આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દિશા જાહેર કર્યા છે, જેમાં ડ્રેસ કોડ થી લઈને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના નિયમ જણાવવામાં આવ્યા છે. મંદિરની વેબસાઇટ પર જણાવેલા દિશા નિર્દેશો અનુસાર ટી શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે ટોપી, ટી શર્ટ અને વાંધાજનક ડિઝાઇન વાળા અન્ય વસ્ત્રોની પરવાનગી નથી. જાળીદાર કે આરપાર દેખાતા અને ટાઈટ ફિટિંગ વાળા વસ્ત્ર ન પહેરવા. ગાઈડલાઈનમાં મંદિરના આંગણામાં પાલતુ પશુઓનો પણ પ્રવેશ ન આપવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય મંદિર પરિસરમાં બહારનું ભોજન અને પીણાની પરવાનગી આપવામાં આવી નથી. સાથે જ મંદિરની પરિસરની અંદર ડ્રોન કેમેરા કે ડ્રોન પર પ્રતિબંધ છે. ગાઈડલાઈન અનુસાર મંગળવારથી રવિવાર સુધી મંદિર સવારે 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર સોમવારે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. આ મંદિર દુબઈ અબુધાબી શેખ જાયદા રાજમાર્ગ પર અલ રહબાની પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી દીધી છે. આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે અને આ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં સ્વયંસેવક ઉમેશ રાજા અનુસાર 20,000 ટન થી વધુ ચૂનાનો પથ્થરના ટુકડાને રાજસ્થાનમાં કોતરવામાં આવ્યા અને 700 કન્ટેનરમાં અબુધાબી લાવવામાં આવ્યા. બીએપીએસએ ટ્વિટર પર કહ્યું છે કે રાહ જોવાનું પૂર્ણ થયું. અબુધાબી મંદિરને હવે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે, જેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર સોમવાર સિવાય તમામ દિવસે સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.